શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. વચનામૃત છેલ્લાનું છઠ્ઠું, જીવ અને મનની મિત્રતાનું. સંવત 1883ના ભાદરવાદી પંચમીને દિવસ સ્વામી શ્રી સહજાનજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં પોતાના ઉતારાની વિશે વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ સર્વ હરિભક્ત ઉપર કૃપા દ્રષ્ટિ કરીને બોલતા અવાજે, પછી કૃપા દ્રષ્ટિ કરીને જોતા આવવા. એટલે કેટલી કૃપા ભગવાનની. ભગવાન અહીં પૃથ્વી પર આવ્યા અને આપણા જેવા થયા અને આપણી સાથે હળી મળીને આપણા દુઃખ સુખમાં ભાગ લઈને અને આપણા ટલ્લા ખાતા બધું સહન કરીને શ્રીજીમાં કૃપા દ્રષ્ટિ કરીને, છતાંય આટલી બધી કૃપા તો હતી જ. અક્ષરધામથી અહીંયા કેટલી બધી કૃપા જોઈએ, પણ છતાંય ભગવાન તો કૃપા દ્રષ્ટિ કરીને જોતા હોવા. ભગવાનનો ભક્ત હોય અને ભગવાનની કથા કીર્તન શ્રવણાદિક જે નવદા ભક્તિ તેને જો હરિભક્ત ઉપર ઈર્ષાએ કરીને કરે તો તે ભક્તિએ કહીને ભગવાન અતિશય રાજી થતા નથી. રાજી થાય છે પણ અતિશય રાજી નહીં. રાજી થવું જ પડે ને, શું કરે. રાજી થાય મારા ભાઈ આમ સો ચલાવી લે, પણ અતિશય રાજી થાય. એટલે ઈર્ષા કાળવી જ. ઈર્ષાના અનેક સ્વરૂપો છે, ગમે રીતે પ્રગટ થયા તમને ખબર ના પડે. તમે ઈર્ષા જ કરતા હો કોઈ ખબર ના પડે. અને બધું ભગવાનનો રાહીપો ખોઈ બેસીએ. ભગવાન એક બાજુ પડ્યા રહે અને આ બધી ઈર્ષા અને બધી જોર કરીને બધું કામ કરે, આપણને ખબર ના પડે. આપણને ભક્તિ કરીએ છીએ, મારા ફેરે છે, ધ્યાન કરીએ, પણ બધું ઈર્ષાએથી કરે છે. અને બહુ સાવધાની રહે તો આ બધું પકડાય નહીં તો અનંત જન્મથી આપણે કૂટાયા છીએ. અને આ એક જન્મ ભેગો એવું નહીં કરવાનું. ભગવાન મળ્યા છે, ગુણાતીતાન સ્વામી મળ્યા છે, એ પરથી પર એને તોલે કોઈ ના આવે. અને આપણે જે આ બધી આ બદમાશી કરીએ, આ ઈર્ષા બધી, બધું શું કરવાનું. બધું અત્યારે સુવર્ણ અવસર છે, આ તક ખોવી નહીં. આ બીજા બધા જે કરે છે એને એના આપણે ઢળી ના જોવું. અને ઈર્ષાનો ત્યાગ કરીને બહુ મોટી વાત છે. પણ જો ઈર્ષાનો ત્યાગ કરી શકતો હોય તો મહારાજ નંબર આપે, ભક્તિ કહીને ભગવાન જ છે. અને ઈર્ષાનો ત્યાગ કરીને કેવળ પોતાના કલ્યાણને અર્થે, પોતાના કલ્યાણ, બીજાના કલ્યાણ માટે નથી. આપણે બીજાનું કલ્યાણમાં જ પડીએ છીએ. અભાવ ગુણે બીજાનું કલ્યાણ, અભાવ ગુણમાં પડે બીજાનું કલ્યાણ, પોતાનું રહી જાય અને બીજે બધે ડાપન કરીને આપણો આનંદ જન્મ ભેગા આ જન્મ કાઢી નાખીએ.
તો પોતાના કલ્યાણ અર્થે મહારાજે વાત કરી છે. પોતાના કલ્યાણ અર્થે અને ઈર્ષ્યાનો ત્યાગ કરીને કેવળ પોતાના કલ્યાણ અર્થે ભક્તિ કરે, પણ લોકને દેખાડ્યા સારું ના કરે. પછી બીજી વાત, પોતાના કલ્યાણનું તો બાજુ રહ્યું, પણ લોકોને દેખાડવા બીજાને દેખાડવા માટે કરે ઝીરો કાંઈ આનું. પોતાને આપણે કલ્યાણ માટે બાજુમાં રહી ગયો ને લોકોને દેખાડવા માટે, લોકોને રીઝવવા માટે કરે, એ તો ભક્તિ જ ના કહેવાય. અને ઈશાન ત્યાં કંઈ કેવળ પોતાના કલ્યાણથી ભક્તિ કરે, પણ લોકને દેખાડ્યા સારું ન કરે, તો તે ભક્તિએ કહીને ભગવાન પ્રસન્ન થાય છે. આવી ભક્તિ હોય લોકને દેખાડવા માટે નહીં, અને ઈર્ષ્યાનો ત્યાગ કરીને. આ બે વાત માઇનસ વાત કરીને ભક્તિ કરે, ભગવાનની ભક્તિ કરે, તો ભગવાન રાજી થાય છે. તો તે ભક્તિ કહીને ભગવાન પ્રસન્ન થાય છે. માટે જેને ભગવાનને રાજી કરવા હોય, બીજાને નહીં ભગવાનને જ રાજી કરવા હોય એની વાત છે. બીજાને રાજી કરવા હોય તો આખું મેદાન પડ્યું છે, દુનિયા પડી છે, રાજી કરે રાખો જો. અને બીજાને રાજી કરે કાંઈ મળે નહીં, લઠ્ઠો આપણે માથે પડે હોય છે. બીજાને કોઈને રાજી કરવા દેવા નથી, બધી ભગવાનને જ રાજી કરવા. અને આવો અવસર આવ્યો છે, સુવર્ણ અવસર, ભગવાન રાજી બીજાને રાજી કરે એ તો ટલ્લા ખાય. જે મહારાજ વાત કરે છે, અને જીવ માત્રનો તો એવો સ્વભાવ છે, જે જ્યારે કંઈક પોતામાં વાંક આવે ત્યારે એમ બોલે છે, મને બીજે કોઈએ ભૂલાવ્યો ત્યારે મારામાં ભૂલ પડી. પછી ભૂલ પહેલાં તો કબૂલ જ ના કરે, પછી માંડ કબૂલ કરે, તો આવી રીતે કરે, આ બીજા મને ભૂલાવ્યો એટલે મેં કર્યું બધું. પણ એમ કહેનારો મહામૂર્ખો છે, મૂર્ખો નહીં મહામૂર્ખો. બધા મૂર્ખોનો રાજા મહામૂર્ખો કહેવાય. કેમ કે બીજો તો કોઈ કહેશે જે તું કૂવામાં પડે, ત્યારે એને કહેવાય કંઈ શું કૂવામાં પડવું, કોઈ પડતું નથી. સાવધાન, કેટલી સાવધાની રહે, કૂવામાં ખેંચીને લઈ જાય ધક્કો મારવા, તો એ કેટલી બધી બધું કરે. માટે વાંક તો અવળું કરે તેનો જ છે. આ સ્પષ્ટ જાણી લેવું, આપણે બધાએ જાણી લેવું કે કોઈ કોઈ મહારાજ સ્પષ્ટ વાત કરે કે વાંક તો પોતાને જે અવળું કરે એનો જ છે. માટે વાંક તો અવરું કરે તેનો જ છે, ને બીજાને માથે દોષ દે છે. હવે આટલું જાણે ને પોતાનું અડધી બાજી જીતી જાય. મહારાજે કહ્યું દાસના લક્ષણમાં, બીજાનો મહિમા જાણીને સેવા કરે, ખાલી મહિમા જાણી નહીં સેવા કરે, અને પોતાનો દોષ જુએ તે દાસ. પોતાના દોષ એ તો ક્યારે આપણે થતું જ નથી, તો થતું નથી તો લટકો, બીજું શું. ભગવાનનો માર્ગ છે ભાઈ, તલવારને ધાર ઉપર ચાલવા જેવી છે. એને અંતરદૃષ્ટિ કરીને કેવી સાવધાની રાખવી. માટે વાંક તો અવરું કરે તેનો જ છે,
ને બીજાને માથે દોષ દે છે, તેમજ ઇન્દ્રિય અંતઃકરણનો વાંક કાઢવો એ પણ જીવની મૂર્ખાઈ જ છે. ને જીવને મન તો પરસ્પર અતિ મિત્ર છે. હવે અહીંયા વાત આવી, જીવને મન અતિશય મિત્ર છે, એકદમ જબરદસ્ત. મનને જીવ વિના ચાલે, જીવને મન વિના ચાલે નહીં, એ મિત્રતા છે. ને જીવને મન તો પરસ્પર અતિ મિત્ર, જેમ દૂધ ને પાણીને મિત્રતા છે, તેમ જીવને ને મનને મિત્રતા છે. તે જ્યારે દૂધને પાણીને ભેળા કરીને અગ્નિ ઉપર મૂકે તો પાણી હોય તે દૂધને તરે બેસે ને પોતે ભરે, પણ દૂધને ભરવા ના દે. ત્યારે દૂધ પણ પાણીને ઉગારવાને સારું, પોતે ઉભરાઈને અગ્નિને ઉલવી નાખે. દ્રષ્ટાંત એકદમ સમજ પડે એવી વાત છે. એટલે મહારાજ એમાંથી સાર કાઢે છે. શું સમજવાનું? શું બેને મિત્રતા છે, પણ એમાંથી સાર શું કરે? તેમજ જીવને ને મનને પરસ્પર મિત્રાચાર છે. એક વિના બીજાને ચાલે નહીં. તેમજ જીવને ને મનને પરસ્પર મિત્રા છે. તે જે વાત જીવને ન ગમતી હોય, જો મૂળ મુદ્દો અહીંયા આવે છે. ઉપર બધાને દોષ દેવું એ તો બધું ખોટું વાત છે, ઇન્દુ અંતકરણનો વાંકળ ખોટી વાત છે, પણ મૂર્ત જીવ જ નબરો છે, રાજા જ નબરો છે, એટલે બધું ગોટાવરે છે. ત્યારે દૂત એવી રીતે બેને પરસ્પર મિત્રાચાર છે, તેમજ જીવને ને મનને પરસ્પર મિત્રાચાર છે. તે જે વાત જીવને ન ગમતી હોય તે વાતનો મનમાં ઘાટ થાય જ નહીં. મારા મુદ્દો એટલે ત્યાં જીવ જ નબળો છે, એટલે બધા ગોટા વરે છે. ત્યારે જો એ ભક્તનો જીવ અતિશય નિર્મળ હોય, ભક્તનો જીવ અતિશય નિર્મળ હોય તો મનનું કહેવું ના માને, ને અતિશય દાસ થાય તો મન એવો ફરીને ક્યારે ઘાટ ઘડે નહીં. અને જો એનો જીવ મલિન હોય ને પાપે યુક્ત હોય, અને પાપે યુક્ત હોય, અને જો એનો જીવ મલિન હોય ને પાપે યુક્ત હોય તો મનનું કહેવું માને, ત્યારે વળી મન એને ભૂંડા ઘાટ કરાવી કરાવીને કલ્યાણના માર્ગમાંથી પાડી નાખે. મારે મુદ્દો આવે છે કલ્યાણનો માર્ગ. ભગવાન સિવાય કોઈ મોક્ષ આપી શકે એવું નથી, અને એમાં મોટું વિઘ્ન આવ્યું, શું કર્યું? તો ફેરા તો ફરતા જ હતા આપણે 84ના. તે આ જીવ આ આપણું જીવન બગડ્યું, અને પહેલાંના જેમ ચકરાઓમાં આપણે ભરી જઈએ, તેમાંથી જુદો પડીને આ પોતાનું કલ્યાણ કરવાની વાત છે. કોઈને દોષ દેવાની છે, પોતાના જ જીવને જ જીવનો જ વાંક છે. અને જો એનો જીવ મલિન હોય ને પાપે યુક્ત હોય તો મનનું કહેવું માને, ત્યારે વળી મન એને ભૂંડા ઘાટ કરાવી કરાવીને કલ્યાણના માર્ગ થકી પાડી નાખે. તે સારું કલ્યાણના માર્ગથી આવી રીતે અધર્મની વાર્તાને પોતાનું મન કહે, અથવા બીજો કોઈ માણસ કહે, અધર્મની વાત કહે, જે કરવાનું છે એ ન કરે એ અધર્મની વાત. એ મારા તો એટલું બધી કડકાઈ રાખી છે ધર્મ નિયમની, એ ધર્મ નિયમમાં વર્તે તો સલામતી રહે. મારે કહે કે ધર્મે યુક્ત હોય અને નિશ્ચય હોય તો ભગવાનના ધામમાં સીધો પહોંચી જાય,
બીજો કોઈ આડો આવે નહીં. અને જ્યારે કંઈ મનને અયોગ ઘાટ થઈ જાય ત્યારે જો જીવને મન ઉપર અતિશય રીત ચડતો ચડતી હોય તો ફરીને મનમાં એવો ઘાટ થાય છે. અને જ્યારે મનને સદાય અયોગ ઘાટ થયા કરતો હોય પછી બીજી છેલ્લી કોટી પછી મનને સદાય અયોગ ઘાટ થતો હોય. સવારે જાગે જ્યારે હોય પણ અયોગ ઘાટ થયા જ કરતો હોય. અને જ્યારે મનને સદાય અયોગ ઘાટ થયા કરતો હોય ત્યારે એને પોતાના જીવનો જ વાંક સમજો, પણ એકલા મનનો વાંક સમજો નહીં. એ રીતે સમજીને ભગવાનની ભક્તિ કરે, આ રીતે સમજીને ભગવાનની ભક્તિ કરે કે જે કંઈ નબળાઈ છે આ જીવમાં છે એ વાત સમજીને બધી જે કલ્યાણ માર્ગે ચાલે એવી રીતે સમજીને ભગવાનની ભક્તિ કરે તો તેને કોઈ વિમુખ જીવનો તથા પોતાના મનનો જે કુસંગ તે લેશ માત્ર અડી શકે નહીં. અને નિર્વિઘ્ન થકો ભગવાનનું ભજન કરે. માને ટૂંકમાં આ અવસર છે. ભગવાન ક્યારે મળ્યા નથી, પહેલી જ વાર આપણને મળે છે. આ જીવન બગાડવું નહીં. બીજા બધા ધોય ઠીક છે, નહીં તો આપણે ઓલી ચોરાસી ફેરા ફરતા થાય એનું જ, એમાં કંઈ નવાઈ નથી. એટલે ભગવાન મળ્યા, શ્રીજી મહારાજ મળ્યા, સ્વરૂપરી ભગવાન મળ્યા, એટલે એવો અવસર ખોવો નહીં. અને જાણતું રાખીને મનને હટાવી દેવું, જીવને જીવ બળીઓ કરવાની વાત છે. જીવ બળીઓ થઈ જાય તો બીજો કોઈ ઘાટ નહીં, મનનો કુસંગ એ ક્યારે નડે નહીં. અને નિર્વિઘ્ન થકે ભગવાનની ભક્તિ કર્યા કરે. ઇતિ વચનામૃતમ, એ રીતે છેલ્લાનું છઠ્ઠું વચનામૃત થયું.